હરે કૃષ્ણ દર્શક મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા. આજે આપણે જાણવાના છીએ, હ્યુમસના નિર્માણ વગર પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન મળતું નથી. મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં પ્રાકૃતિક ખેતીના વિડીયો હર હંમેશ તમને જોવા મળશે. જેથી કરીને કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, જેથી કરીને સૌ પ્રથમ તમને વિડીયો પ્રાપ્ત થાય. જમીનની ફળદ્રુપતાનો આધાર જમીનમાં રહેલા હ્યુમસ પર છે. જમીનમાં છોડને બધા પોષક તત્વો મળી રહે તે માટે જીવન દ્રવ્ય રસનું નિર્માણ જમીનમાં થવું જરૂરી છે. છોડના વિકાસનો આધાર જમીનની ફળદ્રુપતા ઉપર આધાર રાખે છે. જમીનની ફળદ્રુપતા વધારવા માટે જમીનમાં હ્યુમસનું નિર્માણ હોવું ખૂબ જરૂરી છે. હ્યુમસ એટલે શું? જમીનમાં રહેલા વાપસા ભેજનું પ્રમાણ જે સમયસર પાણી આપવાથી જમીનમાં રહેલા અળસિયા અને બેક્ટેરિયા અને બેક્ટેરિયાનું વધુમાં વધુ પ્રમાણ જે જીવામૃત આપવાથી વધે છે તે હ્યુમસ. જમીનમાં રહેલા જૈવિક કાર્બનનું પ્રમાણ જે સૂકા પાંદડા, જૂના પાકના અવશેષો, ઓગાનું આચ્છાદન કરવાથી જમીનમાં કાર્બન સંગ્રહિત થાય છે તે હ્યુમસ. ત્યાર પછી જમીનમાં રહેલા બધી જ પ્રકારના સજીવી અને અસજીવી જીવાણુ સડવાવાળા જીવાણુઓની ઉપસ્થિતિ જે જીવામૃતમાં છે તે હ્યુમસ. મિત્ર, ફૂગનું પણ સ્તર જળવાઈ રહે છે. હ્યુમસ છોડના વિકાસની સાથે છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે અને છોડના મૂળ પાસે રહેલા રોગ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા અને ફૂગનો નાશ કરે છે અને રોગ નિયંત્રણ પણ કરે છે. હ્યુમસ ક્યારે ઘટે છે અથવા ક્યારે વિખરાય છે? જ્યારે વધુ વરસાદ પડે ત્યારે જમીનમાં રહેલા બે કણો વચ્ચેના પ્રાણવાયુ બુડબુડિયા થઈને બહાર નીકળી જાય છે અને એની જગ્યામાં પાણી ભરાઈ જાય છે, એટલે પ્રાણવાયુ વગર બેક્ટેરિયા નાશ પામે છે. બેક્ટેરિયા છોડને નાઇટ્રોજન ન આપી શકે એટલે છોડ પીળો પડવા લાગે છે. હ્યુમસ ન વિખરાય તેના માટે જ્યારે પણ વરાપ થાય તરત જ જીવામૃત ડેન્સિંગ સ્પ્રે પંપની મૂળ 5-6 ઇંચ દૂર પાવાનું. ત્યાર પછી જમીન ગરમ થાય ઉનાળામાં ત્યારે જમીન પર ઉનાળામાં ફરજિયાત આચ્છાદન કરવું. મિશ્ર પાકનું વાવેતર ફરજિયાત કરવું જેથી સહજીવી અસહજીવી સાંડાવાળા બેક્ટેરિયા જમીનમાં ડેવલપ થાય. ત્યાર પછી મોટા ટ્રેક્ટરના ઉપયોગથી જમીન પર ભાર પડવાથી અળસિયા અને બેક્ટેરિયાનો નાશ થાય છે. તો બળદનો અથવા જરૂર હોય તો નાના ટ્રેક્ટર કે પાવર ટિલરનો ઉપયોગ કરવો. ટ્રેક્ટરના કારણે જમીન ઉપર દબાતી જાય છે અને જમીનમાં રહેલા ઓક્સિજન બહાર નીકળી જાય છે. પરિણામે જમીન દર વર્ષે સખત કડક થતી જાય છે અને જમીનમાં રહેલા અળસિયા અને બેક્ટેરિયા નાશ પામે છે. બળદથી અથવા પાવર ટિલરથી ખેતી કરવામાં આવે તો જમીન દિવસે દિવસે પોષી અને ફળદ્રુપ બનતી જાય છે. જમીનમાં જીવનદ્રવ્ય હ્યુમસનું નિર્માણ કરનાર અળસિયા અને બેક્ટેરિયા જીવિત રહે છે. ઓક્સિજન વાપસા જલ્દીથી આવી જાય છે. ખેતરમાં પાણી ભરાઈ રહેતું નથી. હ્યુમસ વિખાતા થતું નુકસાન. હ્યુમસ વિખાય એટલે છોડ પીળો પડવા લાગે છે, કેમ કે નાઇટ્રોજન આપવાવાળા જીવાણુ છોડને પોષણ આપતા જીવાણુ બેક્ટેરિયાનો નાશ પામ્યો હોય. ત્યાર પછી છોડનો વિકાસ અટકી જાય છે. ફૂલમાંથી ફળ બનતું નથી એટલે ફાલ ખરી જાય છે. ગમે તેટલી દવા સાટો પણ રોગ નિયંત્રણમાં આવતા નથી. પાંદડાનો આકાર નાનો થતો જાય છે અને પાંદડા રોગગ્રસ્ત થાય છે. ત્યાર પછી સમય કરતાં વહેલા પાકનો સુકાવા લાગે છે, ખાખરી જાય છે. ફળનો આકાર, સ્વાદ અને કદમાં ગુણવત્તા નબળી પડી જાય છે. હ્યુમસના નિર્માણ માટેના 5 સ્તંભ: પહેલું ઘન જીવામૃત અને તરત જીવામૃત, બીજું બીજામૃત, ત્રીજું મિશ્ર પાક, ચોથું આચ્છાદન અને 5મું વાપસા. ઘન જીવામૃત અને તરત જીવામૃત એ ખાતર નથી, પણ જમીનમાં હ્યુમસ નિર્માણ કરતા માટે ઉપયોગમાં લેવામાં આવતા સૂક્ષ્મજીવોનું કલ્ચર મેળવણ છે. જે સૂક્ષ્મજીવો જમીનમાં જઈને છોડના મૂળને પોષક તત્વો આપવાનું કાર્ય કરે છે. મિત્રો, આજે આપણે જાણ્યું પ્રાકૃતિક ખેતીમાં હ્યુમસના નિર્માણ વગર ઉત્પાદન મળતું નથી. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં તમારા અભિપ્રાય જણાવજો અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂતોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને કૃષિ વિદ્યા ચેનલમાં ઓર્ગેનિક લગતા વિડીયો તમને હર હંમેશ જોવા મળે. હવે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને મારા હરે કૃષ્ણ, જય ગો માતા.